राजकोट जिला पंचायत की त्रंबा बैठक ना उम्मीदवार भूपतभाई बोदर अपनी साथ है। भूपतभाई, भाजपे जे प्रकारे तमारी पर विश्वास मुक्यो, मतदारों ने शू अपील करशो? भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष श्री पाटिल साहेब, गुजरात सरकार ना संवेदनशील मुख्यमंत्री विजयभाई रूपाणी साहेब, तेमनी समग्र टीम, मिनिस्टर जयेशभाई रादड़िया, आरसी फरदू साहेब, कुंवरजी बावड़िया, उपप्रमुख भरतभाई बोगरा, प्रदेश अग्रणी नितिनभाई भारद्वाज, राजकोट जिला प्रमुख मनसुखभाई खाचरिया, तरण महामंत्री, राजकोट तालुका प्रमुख बाबभाई नसीत, समग्र जे संगठन की टीम है, सरकार जे तस्तुवा धाम त्रंबा सीट में मैंने उम्मीदवार तरीके जे मूको है, जवाबदारी आपी है, ये जवाबदारी हूँ संपूर्णपणे पार पड़ीश, निभावीश। अने जे 2015 में राजकोट जिलाए जे भूल करी थी, कांग्रेस ने जे सत्ता सौंपी थी, ये आप सब जाणो छो, 5 वर्ष में इन्हें डखा डुखी कर सीवा कोई काम कर नहीं। એટલે આ વખતે રાજકોટ જિલ્લાની અંદર 36-36 સીટ જીતી અને રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરશું, અને રાજકોટ શહેરમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, રાજકોટ જિલ્લાનો વિકાસ અમે બધી ટીમ, અમારી બધી ટીમ સાથે રહી, અને રાજકોટ જિલ્લો એક જે કેશુબાપાનું સપનું હતું, જે વિજયભાઈનું સપનું છે, નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું, તે રરિયામણું ગામડું, મારું ગામડું, એ ગામડાની અંદર અમે પૂરેપૂરી સેવાનો કરશું અમે। ભૂપતભાઈ, ત્રંબા બેઠકની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં એવી રીતે કઈ કચાશ છે જે તમે પૂરી કરશો? ગામડાની અંદર જે રીતે કસ્તુરબામાં કોંગ્રેસને જે ઉમેદવાર જીતાડ્યો હતો, તો મારે 19 ગામ આવે છે, 19 ગામનો મેં અભ્યાસ કર્યો, ત્યાં પ્રવાસ કર્યો, તો તમે જાઓ તો ત્યાં ગવર્મેન્ટ એટલી બધી ગ્રાન્ટ આપે સરકાર, તો એનો ઉપયોગ કરી નથી શકતા। ગામડાની સુવિધા જોતી હોય, રોડ રસ્તા જોતા હોય, પાણીની સગવડતા જોતી હોય, આજે સૌની યોજના કરોડો રૂપિયાના ખર્ચે જે રાજકોટની અંદર પહોંચાડી, તો પાણીની બધી સુખ સુવિધા કરી છે, તો એમાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા હોય કે ઉમેદવાર હોય, ક્યાંય પણ ગામડામાં જઈ અને ગામડાના ખેડૂતોને, ગામડાના સરપંચ હોય, એને સાચી માહિતી આપી નથી કે કેટલું ગવર્મેન્ટમાંથી પૈસા આવે, ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, અવેડા કરવા હોય, ઢોર માટેથી કંઈક પાણીની વ્યવસ્થા કરવી હોય, માણસ માટેની વ્યવસ્થા કરવી, શૌચાલય હોય, એમાં ક્યાંય પણ કોંગ્રેસના મિત્રો ક્યાંય સફળ થયા નથી। એટલે એમાં એ સંપૂર્ણપણે અમે 5 વર્ષની અંદર, તમે આજે નહીં પણ 5 વર્ષ પછી તમે મને કહેશો, તમે બોલ્યા હતી, બરોબર બોલ્યા હતા। જીતુભાઈ, તમારું શું માનવું છે, તમે પણ ભૂપતભાઈના સપોર્ટમાં આવ્યા છો? જંગી બહુમતેથી જીતવાની વાત છે, બીજી કઈ વાત જ નથી। ભાજપ પોતાની જીતનો દાવો કરી રહ્યું છે, ત્યારે જોવું એ રહેશે કે આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લાની જનતા ક્યાં પક્ષ પર પોતાની મોહર લગાવશે। કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અપતક ચેનલ, રાજકોટ।